નમસ્કાર બાળ મિત્રો, કલરવ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3માં વિષય આસપાસ પર્યાવરણમાં પાઠ 11 આપણા વાહનોનો અભ્યાસ કરવાનો છે. બાળ મિત્રો, આપણે ગયા વિડીયોમાં વિવિધ પ્રકારના વાહનો જોયા હતા, તેમજ તેનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ તે પણ જોયું હતું. આજે આપણે ત્યાંથી આગળ પેજ નંબર 75 ઉપર આપેલું છે ત્યાંથી અભ્યાસ કરવાનો છે. તો બાળમિત્રો, ધ્યાન આપો. વાહનોના નામ આપેલા છે, તેની એક બાજુ વાહનના પૈંડાની સંખ્યા લખો, બાજુના ખાનામાં તેના ઉપયોગ અંગે લખો. અહીં શું કરવાનું છે બાળ મિત્રો? વાહનોના નામ આપેલા છે, તેની એક બાજુ વાહનના પૈંડાની સંખ્યા લખવાની છે. એટલે કે તેના બાજુના ખાનામાં જે વાહન આપેલું હોય તેના કેટલા પૈંડા હોય તેની સંખ્યા અહીં લખવાની છે. બાજુના ખાનામાં તેના ઉપયોગ અંગે લખો, એટલે કે તેની બાજુમાં જે ખાનું આપેલું છે તેમાં તેના ઉપયોગો લખવાના છે. તો જુઓ બાળ મિત્રો, અહીં આપણને આપેલું છે, પહેલું વાહન છે બસ. તો બસમાં વાહનના બસ છે તેના પૈંડાની સંખ્યા કેટલી હોય? તો કે 4 કરતાં વધુ. બસના પૈંડાની સંખ્યા કેટલી બાળ મિત્રો? 4 કરતાં પણ વધારે હોય, બરાબર. હવે તેનો ઉપયોગ શા માટે થાય? તો કે તેનો ઉપયોગ મુસાફરી કરવા માટે, પ્રવાસ જવા માટે, જાન લઈ જવા માટે વગેરે માટે તેનો ઉપયોગ થાય છે. બાળમિત્રો, તમને બીજા ઉપયોગો આવડે તે પણ તમે લખી શકો છો. આગળ છે બળદગાડું. તો બળદગાડાના કેટલા પૈંડા હોય મિત્રો? 2. વેરી ગુડ. તેનો ઉપયોગ શું થાય? તો અનાજ લાવવા લઈ જવા માટે તેનો ઉપયોગ થાય. પછી મુસાફરી કરવા માટે, ઘરેથી ખેતર જવું હોય તો પહેલાં તો વાહનો નહોતા, તો વાહનોની જગ્યાએ શું હતું? બળદગાડું. એટલે કે બાઇક ને એવું બધું નહોતું, તો બળદગાડું વાહન તરીકે આપણે તેનો ઉપયોગ કરતા હતા. પછી એક ગામથી બીજે ગામ જવું હોય તો પણ બળદગાડાનો ઉપયોગ તેઓ મુસાફરી માટે કરતા હતા. ખેતીના સામાનની હેરફેર કરવા માટે બળદગાડું ઉપયોગી છે. જુઓ બાળમિત્રો, ખેતરમાં ખેતી કરવા માટે તેના સાધનો જોઈએ, બરાબર. તો એ જે સામાન હોય તેની હેરફેર કરવા માટે, એટલે કે લાવવા લઈ જવા માટે બળદગાડાનો ઉપયોગ કરીએ છીએ. હવે આગળ છે બાળમિત્રો રિક્ષા. તો રિક્ષાને કેટલા પૈંડા હોય? 3, બરાબર. તેનો ઉપયોગ શું થાય? તો કે સ્કૂલે જવા માટે, મુસાફરી કરવા માટે, બરાબર ને. આગળ છે રેલવે. રેલવેમાં કેટલા પૈંડા હોય? તો કે ટ્રેનને કેટલા પૈંડા હોય બાળમિત્રો? ઘણા બધા, બરાબર ને. તેનો ઉપયોગ શું થાય? તો કે પ્રવાસ જવા માટે, માલ સામાન લાવવા લઈ જવા માટે અને મુસાફરી કરવા માટે ટ્રેનનો ઉપયોગ થાય છે. એટલે કે રેલવે ઉપયોગી છે. આગળ છે વિમાન. તો વિમાનને કેટલા પૈંડા હોય? 4 કરતાં વધુ, બરાબર ને. તેનો ઉપયોગ શું થાય બાળમિત્રો? એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે અને લાંબા ગાળાની, એટલે કે લાંબા સમયની મુસાફરી હોય, વધારે સમય લાગે તો એ મુસાફરી માટે, ઓછો સમય લાગે અને ઝડપી મુસાફરી કરવા માટે વિમાનનો ઉપયોગ કરીએ છીએ. આગળ આવે છે બાળમિત્રો પેડલ રિક્ષા. પેડલ રિક્ષાને કેટલા પૈંડા હોય? 3, વેરી ગુડ. તેનો ઉપયોગ શાના માટે થાય બાળમિત્રો? તો કે તેનો ઉપયોગ ફરવા માટે, નજીકના પ્રવાસ માટે અને મુસાફરી કરવા માટે પેડલ રિક્ષાનો ઉપયોગ થાય છે.
હવે બાળ મિત્રો આગળ પેજ નંબર 76 ઉપર આપેલું છે તે અભ્યાસ કરીએ. વિચારો અને કહો અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે? તો બાળ મિત્રો અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય? તો આ જે યુગ આપણો ચાલે છે તે આધુનિક યુગ છે, બરાબર ને? એટલે એમાં શોધખોળો વધારે થઈ હોવાને કારણે આપણે સારા સારા વાહનોમાં આપણે સારા સારા વાહનોનો ઉપયોગ કરીએ છીએ, જેમાં આપણી મુસાફરી કેવી બને, એકદમ સરળ અને આરામદાયક બને તેવા વાહનોનો ઉપયોગ થાય છે. તો બાળમિત્રો આપણે તેનો જવાબ આ રીતે લખવાનો છે. જુઓ, અત્યારે વર્તમાન યુગમાં યાંત્રિક શોધખોળોને કારણે વાહન વ્યવહારમાં નવી ક્રાંતિ જોવા મળે છે. અત્યારે સાયકલ, રિક્ષા, પેડલ રિક્ષા, કાર, બસ, રેલવે, વિમાન, મેટ્રો ટ્રેન, હેલિકોપ્ટર, સ્ટીમર વગેરે વાહનોનો ઉપયોગ થાય છે. જોવું બાળમિત્રો, અલગ અલગ વાહનોનો ઉપયોગ આપણે આ આધુનિક યુગમાં કરીએ છીએ. હવે બાળમિત્રો આગળનો પ્રશ્ન છે કે 20 વર્ષ પહેલાં કેવા વાહનો ઉપયોગમાં લેવાતા હશે? 20 વર્ષ પહેલાં, બરાબર, ત્યારે તમારો જન્મ પણ નહીં થયો હોય તે સમયમાં કેવા વાહનોનો ઉપયોગ થાય? તો એ આપણે જોઈએ. જુઓ બાળમિત્રો, એનો જવાબ આપણે આ રીતે લખીશું કે 20 વર્ષ પહેલાં લોકો ઘોડાગાડી, બળદગાડો, બસ, રેલવે એટલે કે ટ્રેન, સાયકલ, રિક્ષા, કાર એટલે કે ગાડી, પછી હોડી, સ્ટીમર, વિમાન, હેલિકોપ્ટર વગેરે સાધનો દ્વારા અવર જવર કરતા હશે. બાળમિત્રો પહેલાંના જમાનામાં વધારે પડતા વાહનોની સગવડ ન હોવાને કારણે તેઓ આવા વિવિધ પ્રકારના વાહનોનો ઉપયોગ કરતા હશે. હવે બાળમિત્રો આગળનો છે ત્રીજો પ્રશ્ન. વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હશે? તો બાળમિત્રો પહેલાંના જમાનામાં વાહનો ન હતા તો તેઓ ઘોડાગાડીનો ઉપયોગ કરતા અથવા તો ચાલીને સમૂહમાં જતા હતા. પછી બળદગાડો, ઊંટ છે, ગધેડું આ બધાનો ઉપયોગ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા એટલે કે મુસાફરી કરવા માટે ઉપયોગ કરતા હતા. તો તેનો જવાબ આ રીતે લખાશે કે વાહનો ન હતા ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા. તે સમયે લોકો સમૂહમાં મુસાફરી કરતા જેથી જાનમાલનું રક્ષણ થાય. જો બાળમિત્રો સમૂહમાં જવાના કારણે તેઓની જાન એટલે કે જીવનું રક્ષણ થાય અને જે માલસામાન તેઓ લઈ જતા હોય જોડે તેનું પણ રક્ષણ થતું હતું. ત્યાર પછી લોકોએ મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કર્યો, બરાબર. ત્યાર પછી લોકો શું કરવા માંડ્યા કે મુસાફરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પ્રાણીનો ઉપયોગ કર્યો. તો તેમાં કયા કયા પ્રાણીઓ આવે? તો જેમાં ઘોડા, હાથી, ગધેડા, ઊંટ વગેરે પ્રાણીઓ હતા. ધીમે ધીમે પ્રાણીઓ સાથે લાકડાની ગાડીઓ જોડી, બરાબર, એટલે જેમાં બળદગાડો, ઘોડાગાડી અને ઊંટગાડી હતા, બરાબર. પહેલાંના જમાનામાં લોકો આ રીતે વાહનોનો ઉપયોગ મુસાફરી કરવા માટે કરતા હતા. હવે બાળમિત્રો આગળ આવે છે, વિચારો અને લખો. તમે કોને પૂછ્યું અને તેઓનો જવાબ. તમે કોને પૂછ્યું તે અહીં આપેલું છે અને તેઓએ શું જવાબ આપ્યો તે તમારે અહીં બોક્સમાં લખવાનું છે. જો આ બોક્સમાં ન સમાય તો તમારે તમારી પર્યાવરણની નોટમાં લખવાનું રહેશે, બરાબર.
જુઓ મમ્મી, તમે કોને પૂછ્યું? તો કે મમ્મીને, તેઓનો જવાબ. તો બાળ મિત્રો, તમે આ જે વિચારો અને લખો છે તેનો જવાબ તમે નોટમાં લખશો તો વધારે વ્યવસ્થિત લાગશે. તો કેવી રીતે લખાય જવાબ તે અહીં આપણે જોઈએ. જુઓ, પહેલાં મમ્મીને પૂછ્યું તો મમ્મીએ શું જવાબ આપ્યો? અત્યારે બસ, કાર, રેલવે, સ્ટીમર, વિમાન, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન વગેરે વિશે જણાવ્યું. મમ્મીએ શાના વિશે જણાવ્યું બાળ મિત્રો? તો કે બસ વિશે, કાર, રેલવે એટલે કે ટ્રેન, સ્ટીમર, વિમાન, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન વગેરે વિશે જણાવ્યું. પછી બીજું કોને પૂછ્યું? મિત્રને. તો મિત્રએ શું જવાબ આપ્યો? વર્તમાન એટલે કે જે ચાલી રહ્યો છે તે સમયના વાહનો વિશે માહિતી આપી, એટલે કે તેની જાણકારી આપી. પછી કાકાને પૂછ્યું. તો કાકાએ શું જવાબ આપ્યો? વાહનો ન હતા ત્યારે લોકો મુસાફરી માટે ચાલીને જતા અથવા પ્રાણીઓનો ઉપયોગ અવર જવર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરતા હતા. હવે આગળ આવે છે શિક્ષક. તમે કોને પૂછ્યું? શિક્ષકને. તો શિક્ષકે શું જવાબ આપ્યો? અત્યારના વાહનો વિશે અને વાહનો ન હતા ત્યારની મુસાફરી વિશે માહિતી આપી. શિક્ષકે શું કર્યું બાળ મિત્રો? તો કે અત્યારના જે વાહનો છે તેના વિશે માહિતી આપી, અને વાહનો ન હતા ત્યારે લોકો કેવી રીતે મુસાફરી કરતા હતા તેની માહિતી આપી. બાળ મિત્રો, તમારે પણ તમારા ઘરે, તમારાથી સ્કૂલે તો અત્યારે નથી આવતું બરાબર ને, પરંતુ તમારા ઘરે તમારા વાલીઓને પૂછવાનું, પપ્પા, કાકા, મામા, મામી, કાકી, ભાઈ બહેન, મામા બરાબર ને વગેરેને પૂછીને તમારે આ માહિતી લખવાની છે. આગળ આવે છે પપ્પા. તો પપ્પાએ શું જવાબ આપ્યો? 20 વર્ષ પહેલાં મુસાફરી કરવા માટે સાયકલ, સ્કૂટર, કાર, બસ, રેલવે, સ્ટીમર, વિમાન વગેરે વિશે માહિતી આપી. પછી મોટા ભાઈ. તો મોટા ભાઈએ શું જવાબ આપ્યો? અત્યારના સમયની બુલેટ ટ્રેનની માહિતી આપી, કે અત્યારે બુલેટ ટ્રેન કેટલી બધી આપણને મુસાફરી કરવા માટે ઉપયોગી છે બરાબર. આગળ આવે છે મામા. મામાએ શું જવાબ આપ્યો? અત્યારની અને 20 વર્ષ પહેલાંની માહિતી આપી, એટલે કે બાળ મિત્રો, અત્યારે વાહનોની વધારે પડતી આપણને જરૂરિયાત થઈ ગઈ છે. પહેલાં પણ જરૂરિયાત હતી જ, પરંતુ અત્યારે વાહનોનો, જુદા જુદા પ્રકારના નવા નવા વાહનોનો વિકાસ થતો ગયો છે, એટલે કે વાહનો આપણને મળી રહે છે. જ્યારે પહેલાંના જમાનામાં એટલા બધા વાહનોનો વિકાસ થયો ન હતો, એટલે આપણને વિવિધ પ્રાણીઓનો ઉપયોગ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરતા હતા. વિમાન અને સ્ટીમર માહિતી આપી બરાબર. વિમાન અને સ્ટીમર વિશેની પણ માહિતી મામાએ આપી. તો જુઓ બાળ મિત્રો, આ હતું આપણું પેજ નંબર 76 ઉપરનું કોષ્ટક, કે આપણે તમે કોને પૂછ્યું અને તેઓએ શું જવાબ આપ્યો તે આપણે અહીં અભ્યાસ કર્યો. હવે આગળ આવે છે બાળ મિત્રો પેજ નંબર 77 ઉપર, તમારી પોતાની આગગાડી. કોની? તમારી પોતાની. ખાલી દીવાશળીના બોક્સનો ઉપયોગ કરો. બાળ મિત્રો, આ તમારે પ્રવૃત્તિ તમારા ઘરે તમારા વાલીની મદદથી અથવા તો તમારા મોટા ભાઈ બહેનની મદદથી કરવાની રહેશે. શું કરવાનું છે તે મેં તમને અહીં સમજાવી દઉં છું. ખાલી દીવાશ્રીના બોક્સનો ઉપયોગ કરો. ચિત્રની મદદથી તમારી રમકડાની આગગાડી બનાવો. તો જુઓ બાળમિત્રો, ખાલી દીવાશ્રીના બોક્સનો ઉપયોગ કરો. તમારે કેવી રીતે બનાવવાની છે? તો ખાલી દીવાસળીના બોક્સ હોય તેનો ઉપયોગ કરવાનો છે. ચિત્રની મદદથી
तमारी रमकड़ानी आगगाड़ी बनाओ। जुओ आ चित्र में केवी रीते बनावेली छे आगगाड़ी, तेवी रीते तमारे जोईने बनावानी रहेशे। हवे आगळ आवे छे बाळ मित्रों, जो कोई छूक छूक अवाज करे तो तमे तरत ज कही शको छो के ते आगगाड़ी माटेनो अवाज छे। जुओ बाळ मित्रों, कोई छूक छूक करे तो तरत ज तमे कहो के आ सानो अवाज छे, आगगाड़ीनो। हवे आगळ शुं छे बाळ मित्रों के नीचे आपेला अवाजो परथी तमे वाहनोना नाम कही शको। एक उदाहरण आपवामां आवेल छे। जो बाळ मित्रों, अहीं आपणने वाहनोना अवाज आपेला छे, तेना ઉપરથી આપણે ઓળખીને વાહનનું નામ લખવાનું છે। તો જુઓ છૂક છૂક છૂક, છૂક છૂક કોણ બોલે? આગગાડી। સરસ। પમ પમ, પમ પમ કોણ અવાજ કરે? કાર। પછી ઘર ઘર, આવો અવાજ કોણ કરે? વિમાન, જ્યારે આકાશમાં ઊંચે ઉડે ત્યારે આવો અવાજ વિમાન કરતું હોય છે। પીપ 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 પીપ, આવો અવાજ કોણ કરે? સ્કૂટર। ટપ ટપ, ઘોડાગાડી આવો અવાજ કરે। ટ્રેન ટ્રેન, બરાબર ને? આવો અવાજ કોણ કરે? સાયકલ। તો આ બધા જ અવાજ તમારે યાદ રાખવાના છે કે કયું વાહન કેવો અવાજ કરે છે તે। હવે બાળ મિત્રો આગળ છે કે આ વિવિધ વાહનોના અવાજ છે। જો બધા વાહનો એક સાથે રસ્તા પર દોડતા હોય તો કેટલો અલગ અલગ અવાજ થાય? બાળ મિત્રો, જ્યારે તમે ટ્રાફિકમાં ફસાયા હો ત્યારે વિવિધ વાહનોનો અવાજ એટલો બધો સંભળાય કે એકદમ ઘોંઘાટ લાગતો હોય છે। શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? વિચારો બાળ મિત્રો કે અલગ અલગ અવાજ ભેગા થાય ત્યાં ખૂબ અવાજ હોય, બરાબર ને? ટ્રાફિક હોય ત્યાં કેટલો બધો અવાજ હોય છે, બરાબર ને? એ વાત અહીં કરી છે। આગળ છે વિચારો અને કરો, તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો છે? તો બાળ મિત્રો આ જવાબ તમારે તમારી નોટમાં લખવાનો છે। તો જુઓ બાળ મિત્રો, આનો જવાબ તમારે આ રીતે લખવાનો છે। મેં સૌથી વધારે અવાજ અમારા ઘરની નજીક ચાર રસ્તા આવેલા છે ત્યાં સાંભળ્યો છે। મેં તમને સમજાવવા માટે અહીં મારું ઉદાહરણ લખ્યું છે। તમે જ્યાં વધારે અવાજ સાંભળ્યો હોય તે તમે અહીં લખવાનું છે। અહીં ટ્રાફિક વધુ રહેતો હોવાથી વારંવાર વાહનોની ભીડ જામ થાય છે અને વાહનોના વધુ અવાજ સંભળાય છે। બાળમિત્રો, આ મેં તમને સમજાવ્યો જવાબ, એ રીતે તમે તમારી જાતે જે જગ્યાએ તમે વધારે અવાજ સાંભળ્યો હોય તે અહીં લખવાનું રહેશે। આગળ બીજો પ્રશ્ન છે કે શું તમને વધારે અવાજ પસંદ છે? કેમ? તમને વધારે અવાજ પસંદ હોય તો હા લખવાનું, ના હોય તો ના લખવાનું। મને નથી પસંદ એટલે મેં ના લખ્યું છે કે ના, મને વધારે અવાજ પસંદ નથી। વધારે અવાજથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે, બરાબર? હવે બાળમિત્રો આગળ પેજ નંબર 78 ઉપર એક ચિત્ર તમને જોવા મળે છે। જુઓ આ ચિત્ર પરથી તમે કહી શકો છો કે કોઈ બિલ્ડિંગ છે કે જેમાં આગ લાગી છે, બરાબર? ભયંકર આગ લાગી છે અને તેને ફાયર બ્રિગેડવાળા બુઝાવવા માટે એટલે કે આગને ઓલવવા માટે આવ્યા છે। તેમજ જે આ વ્યક્તિ દેખાય છે તે જે બિલ્ડિંગમાં રહેતા લોકોને બચાવે છે, તેમજ એમ્બ્યુલન્સ આવી છે અને પોલીસની ગાડી પણ ત્યાં હાજર છે, આવું જોવા મળે છે। હવે બાળમિત્રો તેના ઉપરથી આપણને પ્રશ્ન પૂછેલા છે તેના જવાબ આપણે આપવાના છે। તો ચલો આપણે તે જોઈએ। ચિત્રમાં શું જોઈ શકાય છે? તો બાળમિત્રો મેં તમને સમજાવ્યું તે રીતનો તમારે જવાબ લખવાનો છે કે ચિત્રમાં શું જોવા મળે છે। તો ચિત્રમાં બહુમાળી મકાનમાં આગ
લાગેલી જોઈ શકાય છે. ફાયર બ્રિગેડ દળના લાયબંબા બહુમાળી મકાનની સામે ઊભા છે. તેના પરની સીડી દ્વારા ફાયર બ્રિગેડ દળના માણસો આગ બુઝાવી રહ્યા છે, બરાબર ને? હવે આગળનો પ્રશ્ન છે, તમે કયા કયા વાહનો જોઈ શકો છો? તો તમે કયા કયા વાહનો જોઈ શકો છો બાળમિત્રો? જુઓ, એમ્બ્યુલન્સ છે, પોલીસની ગાડી છે અને લાયબંબા છે. તો જવાબમાં આવું લખવાનું કે હું એમ્બ્યુલન્સ વાન, પોલીસ વાન અને લાયબંબો વગેરે વાહનો જોઈ શકું છું. હવે બાળમિત્રો આગળનો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન, આ બધા વાહનો કેવા કામ માટે વપરાય છે? તો જુઓ બાળમિત્રો, આ વાહનો એટલે કે એમ્બ્યુલન્સ, પોલીસની વાન અને લાયબંબા, આ બધા વાહનો કેવા કામ માટે વપરાય છે તે આપણે લખવાનું છે. તો આ બધા વાહનોમાં લાયબંબો કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો આગને કાબૂમાં લેવા અને આગ હોલવવા માટે વપરાય છે. તેની સીડી દ્વારા આગમાં ફસાયેલી વ્યક્તિઓ શોધી તેને બચાવવા માટે વપરાય છે. આ બધું જ મેં તમને ચિત્ર દ્વારા સમજાવ્યું છે. આ જવાબ તમારે તમારી ચોપડીમાં જ લખવાનું છે. હવે પેજ નંબર 79 ઉપર આપણને એક ચિત્ર આપેલું છે, જોઈએ. આપણે પહેલાં સૂચના વાંચી લઈએ. નીચે આપેલા ચિત્રમાં બોક્સ જુઓ, તેની નીચે આપેલી જગ્યામાં તેમને સાચા ક્રમમાં દોરો અને રંગ પૂરો. આ માટે ફન પેજનો ઉપયોગ કરવો. તમને શું જોવા મળ્યું તેનું નામ લખો. બાળમિત્રો અહીં આપણને શું કીધું છે કે આ આપણને અલગ અલગ ચિત્ર આપેલા છે, તેના નંબર આપેલા છે, તેને તમારે સાચા ક્રમમાં અહીં નીચે જે જગ્યા આપેલી છે તેમાં દોરવાના છે. અને અહીં તમે દોરો પછી જે ચિત્ર તૈયાર થાય છે તેનું નામ તમારે જણાવવાનું છે. બાળમિત્રો અહીં તમે ચિત્ર દોરજો અને આ ચિત્ર શાનું તૈયાર થશે? હાથીનું. તો બાળમિત્રો આ સાથે જ આ આપણો જે પાઠ છે, આપણા વાહનો, પૂરો થાય છે. આગળનો અભ્યાસ હવે આપણે આગળના વિડીયોમાં કરીશું.